बताइए चलो त्रिकोण एबीसी में ध्यान बोर्ड पर ए बी बराबर ए सी आप बाजू सरखी हो खबर पड़ी गई बाबत तरह पूछी लो त्रिकोण एबीसी में ए बी बराबर अपने त्रिकोण पीक्यू आ चालीस त्रिकोण बराबर खूनो y बराबर a a a x ना था क्योंकि x आपको लग रखा होगा इतने में ना खूनो x वर्ता खूनो y वर्ता खूनो z बराबर 180 180 थे a a खबर पड़ी है ना आप बाजू सर किया था मैं साथ में खूना सर था बात खूना माँ बात खूना भी नाम ही लगता है अब बंदे ने सुधार भी दो a अरे आप लोगों सर और 180 ऐसी बताइए बताइए ये बताइए कि तू ए बराबर 180 होता है ऐसी ए बराबर 100 ए बराबर 100 भाग्या दे ए बराबर 50 ए 50 आई गयो खूनो z 50 और खूनो y 50 समझ में पड़ी बता रहे हैं हां कोई पूछू जे भाई 100% हां तुमने लोग पाटा बदन खबर पड़े ना हां सर अब आपड़े आया नौमो थे ने हां एमा असमता है असमता એટલે શું નામ હોય बीसी खूणो ए मोटो खूणो बी करता दिखाई बता रहा तो खूणा ए नी सामे कौन छे बीसी तो बीसी मोटी थसे खूणा बी नी सामे कौन छे एसी प्रमे 7.7 बीसी मोटी छे એટલે આપણી દિશા કે આમ આવશે હા સાહેબ એ ખબર પડી કે ના ખબર પડી 10મો त्रिकोण एबीसी से एमा एसी भी बहिष्क कोण 12 सर हेलो बाबा जे ऑप्शन में सी एसी है समझो ए समझो एक हूं आपला रकम है ना चलो
આને હું સમજાવી દઉં, અને એવું કહેવાય એક્સ વાય કરતા નાનું, અને એમ કહેવાય એક્સ વાય કરતા મોટું, લેસ ધેન ગ્રેટર ધેન, અને એવું કહેવાય એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય, એક્સ વાય કરતા નાનું છે અથવા એના જેટલું છે, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાય, એક્સ વાય કરતા મોટું છે અથવા એના જેટલું છે, ખબર પડી ગયા આટલી? चलो एबीसी में एबी बराबर एसी क्या है, एबी की सामने का खूणो सी और एसी की सामने का खूणो बी, अब ये खूणा क्यों होता है सरखा, खूणो बी 70 है માટે ખૂણો સી પણ 70 છે, હવે આ 70 થઈ ગયો, આ બે ને સી જોડના ખૂણો તમને પડે શું કહું, 180 હા, એ ખૂણો ACB વત્તા ખૂણો AC, ACB AC 180 રૈખિક જોડ માટે આ 70 છે, આ AC ની 180 હવે દસમો લેખો ACD એ ત્રિકોણ ABC નો બહિષ્કોણ છે, એ 50 ની પાછળ ACD કેટલા, સિમ્પલ દાખલો આ 50 આ 65 આ 80 આવડે, આ શુભ આરતી પહેલા ત્રિકોણ નું નામ આવડે છે, ખબર પડે એમ શું લખું છું, તમને પડે બધાને, હાલો બધાને ગમે તે પૂછી આજે ભણાય ને, તમને એમ કહી શકે મને આ એમસીક્યુ સોલ્વ કરો, ઉભા થઈને 10 મિનિટ ઉડા કે સોલ્વ પ્રમેય સિવાય, બરાબર કેમ બોલી વાળો ખૂણો સી 65 લો, આને રેખિક જોડો, આ ખૂણા પૂર્ણ નામ એસીબી, એસીબી દરેક સમબાજુ ત્રિકોણના દરેક બહિષ્કોણમાં ખાલી દરેક ખૂણામાં ખાલી આ ત્રણેય ખૂણાનું માપ સરખું લે, ત્રણેય નું માપ સરખું એટલે દરેક નું માપ કેટલું કેટલું થયું 60, આ બેસુ નું માપ કેટલું થાય તમે કહી દેશો 180 માંથી બાદ કરો, બોલો કેટલું થાય 120, કોઈ પણ બેસ કોણ હશે કેટલા અંશ નું હશે 120, અહીંયા પણ 120 અહીંયા પણ 120, બરોબર ખબર પડે બધાને, 13મું કોણ એબીસી માં બી બરાબર સી પછી એબી બરાબર 5 બીસી બરાબર 8 ત્રિકોણ એબીસી ની પરિમિતિ નો મતલબ ત્રણેય બાજુના માપનો સરવાળો, એટલે આ ત્રિકોણ કાચી એબીસી ખૂણો બી ખૂણો સી કેવો આવે સરખા, આ 5 આ પરિમિતિ સુધી મારી જોડે આનું માપ હોવું જોઈએ,
મળી જાય તમને કેટલું થશે બરાબર કાટકો ત્રિકોણ છે વાય નિયુ અને એક્સ વાય અને વાય ઝેડ સરખું સામે નો ખૂણો કોણ થાય ઝેડ અને વાય ઝેડ ની સામે નો ખૂણો કોણ થાય એક્સ ખૂણો ખૂણો પૂછ્યો વાય ઝેડ ની સામે નો ખૂણો આ બંને ખૂણા કેવા થઈ ગયા એ બરાબર 180 2 બહિષ્કોણ ખૂણો એબીડી વત્તા ખૂણો એબીસી બરાબર બંધ કરી દે બરાબર 180 કારણ કે રહી જો આ કેટલો આપણે 110 150 બધા ખબર પડે ને ભાઈ તમને પૂછવું નથી ને ત્રિકોણ એબીસી માં ત્રણ ખૂણા નો સરવાળો 180 એ કેટલો આવ્યો શોધવાનો બી કેટલો આવ્યો 3 વચ્ચે કેટલી સ્કૂલ સુંદરતા બને 6 બીજું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીઆરપી સુંદરતા આપી દીધી સુંદરતા એબીસી સંગત શું આપી દે પીઆરક્યુ માટે એબી ને અનુરૂપ કોણ કહેવાય પીઆર ત્રીજું જો એબીસી એકરૂપ ત્રિકોણ વાયઝેડએક્સ અહીંયા લખું છું ઉતાળીને જવાબ ના કરી લેશો તો એબી ને એકરૂપ કોણ થાય બોલો એબી એકરૂપ વાયઝેડ એટલે
त्रिकोण PRQ समरूप त्रिकोण ZXY छे एक रूप छे मारा ભૂતિ હમણાં જ અભણા થઈ ગયા તો ખૂણો R એક રૂપ R ને એક રૂપ કોણ થશે X હવે બ્રેક બધાને હા અમાર આપણું કેવું ને આ સંગતતા કે એક રૂપતા આપી એના પરથી સાધુ બની ગયા ત્રિકોણ ABC એક રૂપ ત્રિકોણ RTQ છે एक रूप नो मतलब तुमने खबर दे कि ना बद्दा अंगो ना मार्ग समान अनुरूप ना अबे तुम ये वाले त्रिकोण एबीसी नी परिमिति 15 थे 18 थे तो पीक्यू आर भी 18 तो पीक्यू आर भी 18 तो मार्ग तो सरकार दो है छठो त्रिकोण ही कोई पर भी बाजू में सर्ववारों से ही बाजू करता मोटो होगा और छठो छठो में बढ़ाया तो त्रिकोण नी बे बाजू में सर्ववारों ત્રીજી બાજુ કરતા વધારે હોય અધિક હોય ચલો સાતમો ક્યાં જો આપણે ત્રિકોણ ઓછો હોય તફાવત ધર તફાવત ત્રીજી બાજુ કરતા ઓછો હોય ત્રીજી બાજુ તે ધન તફાવત કરતા ઓછો હોય આખો લેક્ચર લીધેલો આમાં યાદ છે ને આપણે त्रिकोण एबीसी में पचास पंचासी तो एबी और एसी में कौन मूर्त कौन ना मैं तुमने पहला कीधु कि जारे बे गुणा आके और का पहला तीजो शोधी नाखवानो અને પછી આપણે કામ કરવાનું કોણ a વત્તા કોણ b વત્તા કોણ c બરાબર 180 કોણ a વત્તા 50 વત્તા 85 180 કોણ a વત્તા 5 105 180 કોણ a વત્તા a બરાબર 180 ઓછા 105 એટલે તો આ કોણ 45 કોણ a કેટલો આવ્યો प्रश्न पूछे तो एबी एसी समझ पड़े बता त्रिकोण एबीसी मां एबी छो बीसी बराबर नौ तो एसी नो माप खाली जगह की उठू बट बोलो अब अने ना सरवाड़ा समझावे त्रीजी बाजू नो माप सरवाड़ा करता ओछू हो अने बाद बाकी करता वधारे हो एसी नो माप नानू छे एबी वत्ता बीसी करता શુક્રવાર ખબર પડે બધા ખાલી જગ્યાથી વધુ હોય એસી મૂકું થાય બંને ના ધન તફાવત કરતા ત્રણ કરતા ખબર પડી બધાને કે ના ખબર પડી પ્રશ્ન ચાર ત્રિકોણ PQ અને Q અને R ના માપ સરખા છે આ બે ખૂણાના માપ કેવા છે સરખા
PQ 6.5 तो PR देखो अबड़ी जाए सिंपल आ देना माप के बाद बाजना माप सामने बाजना माप पर बता दी PR PQ माप सरफुट है PQ बराबर PR बराबर 6.5 त्रिकोण ABC में AB बराबर AC छे ખૂણો B પણ 75 ત્રીજો ત્રિકોણ એબીસી કે જો ચોથો બીજો તો બેસી ત્રીજો તો તો જવા દો અને 10મો જવા દેવો એના દાખલા કાઢું બધા બારના પણ કરાવવા એટલે અત્યારે આપણે 5 6 7 8 9 લઈ લીધી 10માં જેવો દાખલા ત્રીજો તો તો એમસીક્યુ છે આ પતિ હતી એ તમને સમજાઈ ગયું ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ DEF છે अबे त्रिकोण क्या है एक रूप बे एक रूप है तो इनका क्षेत्रफल ना माप पर सरफा तो त्रिकोण एबीसी का क्षेत्रफल 58 सेंटीमीटर एरिया ऑफ एबीसी 58 सेंटीमीटर स्क्वायर तो एरिया ऑफ बीडीएफ 58 सेंटीमीटर स्क्वायर त्रिकोण एबीसी में एसी एबी करता हूं एबीबीसी करता हूं तो चलो एसी ની સામે નો કોણ કોણ થશે બી બી મોટો થશે ખૂણા સી કરતા અને સી મોટો થશે ખૂણા એ કરતા હા સૌથી મોટો ખૂણો પૂછે કોણ થશે હા તમને મળી બધાને ચલો ત્રિકોણ પિક્યુઆરમાં આપણો દાખલો દર કઈ નહીં સૌથી નાની બાજુ પર ચલો આની સામે કોણ આવે એક્ઝેક્ટ આની સામે કોણ આવે વાય ઝેડ આની સામે કોણ આવશે એક્સ વાય ના સૌથી મોટી બાજુ ના સૌથી નાની 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 નોમો એબીસી એકરૂપ આરપી તો એબી ને એકરૂપ કોણ થશે આરપી આરપી ખબર પડી ગઈ બધા બેજી હું ભણાવું છું નહીં જોજો સાતમો સાતમો દસમો ध्यानथी जोजो हवे आ दाखलो आपणे भणी ग्या शुं करवानुं होय ए ज छे पण आम शुं छे दाखलो पहेलुं काम शुं करवानुं हुं जे कोई ध्यानथी सांभळतो हवे दाखलामां ज्यारे हुं अहींया मे आप्युं होय तो कंपनीने शोधवानुं तो अमारे आपणे जे अशब्दवाळो दाखलो भणी के सरवाळा करता वर्ग ओछुं ने बादबाकी करता ए ज करवानुं પાંચ્યા બાજુ સરવાળો એ બધું પાંચ્યા નો આવી બાદ બરાબર તો પહેલા જે રકમ આપી છે ને સંકેત એ રકમ લખ્યા સંકેત વચ્ચે કોણ આપી છે ચલો પાંચ્યા ની બાજુ છે આ બાજુ છે એ બધું સરવાળો ક્યુ વત્તા ક્યુ અને આ બધું શું આવશે બાદ બાકી ક્યુ વત્તા ક્યુ ખબર પડી ગયા આપણે કે ના ખબર પડી આપણે શુક્રવારે કરાવીએ
હવે અહીંયા 7.5 ઓછા 6.2 7.5 વત્તા 6.2 વચ્ચે પણ સરખું કાને પણ સરખું હોય જયારે આ ના સરખું આવે તો આ બધી ના માપ જે ઉપર હોય એ ખબર પડી કે ના ખબર પડી 100%? હવે હું તમને આ બે મોઢી બતાવી દઉં, ખાલી દસમું બાકી રાખું, એના જેવા બીજા 3-4 દાખલો મારે ગણાવો. કેટલા જે બે રહ્યા હતા, કયા બે રહ્યા હતા? આપણે ત્રીજો તો તમને એવું કહે એ બી યાદ છે, બીસી 10 તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ કોનાથી ઓછી હોય? કોનાથી ઓછી? સાંભળો, ત્રીજી બાજુ હશે એનું માપ કેટલું હશે? 18 કરતા ઓછું. તમને પણ એમ શું બોલું, ના ખબર પડે, 18 કરતા ઓછું જ હશે. એક બાજુ 10 છે, બીજી 8 છે, ત્રીજી બાજુ જે છે એ 18 કરતા ઓછી છે. 18 કરતા ઓછી હોય કેટલી હોય? ધારો કે ધારી 17 હશે, એનથી ઓછી ગમે તો હોય પણ 17 તો હશે મિનિમમ, અને મેક્સિમમ તો આ ત્રણ નો સરવાળો કેટલો થશે? 18 અને 10 28, અને 18 અને 17 એટલે 35, એટલે સરવાળો 35 થઈ શકે. પણ આપણે પ્રશ્ન શું પૂછ્યો છે? કોનાથી ઓછો? આપણે જે સરવાળો આવ્યો ને એ સરવાળો અંદર એડ કરો, 18 વત્તા 18 કેટલો થાય? 36, એટલે ત્રણેયનો સરવાળો 36 કરતા ઓછો. શું બોલે? ખબર પડી ગઈ? સમજો, આ 8 આ 10 આનું ખબર નથી, આનું માપ આ બેના સરવાળા કરતા કેવું હશે? ઓછો. આ બેનો સરવાળો કેટલો થયો? 18. આનું માપ 18 કરતા ઓછું થવાનું, એટલે આનું માપ 18 તો નથી. 18 હોય તો શું થાય? ત્રણેયનો સરવાળો 36. 8, 10 અને 18 36 થયો. 36 થયો 18 છે નહીં 18 થી કેવું છે 36 કરતા ઓછું છે 36 થી ઉકી તમે એમ કીધું કે મોટા નું શું રહી શકે આપણે 18 ના ના પણ 18 નથી 18 થી ઓછું છે પણ આપણે 18 લઈએ તો સરવાળો 36 થાય પણ 18 થી 18 થી ઓછું છે એટલે આનો સરવાળો 36 કરતા ઓછો ખબર પડી કે ના ખબર પડી હવે એવું તે એમ પછી3 થી કોના કરતા અધિક હશે આમાં પેલામાં ઓછી હશે આમાં શું વધારે હવે આવું છે ધ્યાન રાખજો ત્રિકોણ આ 7 આ 10 અનુમાન ખબર નથી હવે અધિક શબ્દ અધિક અનુમાન કોના કરતા વધારે 7 અને 3 થી તો વધારે અને 3 ધારી તો પરિમિતિ કઈ જાય 7 10 અને 8 3 થો છે જ નહીં સમજ પડી ના ખબર પડી 100%. ખબર પડી ના ખબર પડી 100% બીજા 3-4 ગણાવવાના એટલે હું કાલે 2-3 દાખલા ગણીશ અને કાલે પ્રમેય તમારે સોંપી આપું. સાબિત
જો એક મિનિટ તમારે ત્રણ પ્રમેય સાબિત ના સાત પોઈન્ટ એક સાત પોઈન્ટ બે સાત પોઈન્ટ ત્રણ કાલે બનશે ત્રણે ત્રણ ચલાવી દીધી બધું સાત પોઈન્ટ બે સાત પોઈન્ટ ત્રણ ચાલી જશે અને આના બે ત્રણ દાખલા કરી ખબર પડી ગઈ એટલી કે ના ખબર પડી રોગા લખવા માં હા હા હું જરૂર